વાવ કોંગ્રેસ એમએલએ ગેનીબેન ઠાકોર ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. ગેનીબેન ઠાકોરે બનાસકાંઠા કલેક્ટરને પત્ર લખ્યો છે. 9 લોકો સામે પાસા કરવા ગેનીબેનની રજૂઆત અહીંયા સામે આવી છે. દારૂના કેસોના આરોપીઓ સામે પાસા કરવાની માંગ તેમણે કરી છે. બનાસકાંઠા એસપી સામે ફરી એમએલએ ગેનીબેનના આક્ષેપો સામે આવી રહ્યા છે. એસપીએ ગુનેગારોને તડીપાર કે પાસા ન કરી હોવાનો આક્ષેપ ગેનીબેન દ્વારા કરવામાં આવ્યો છે. જો કાર્યવાહી નહીં થાય તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરીશું તેમ પણ ગેનીબેને જણાવ્યું છે. અલગ અલગ સમાજના લોકો સામે પાસા કરવાની માંગ તેમણે કરી છે. અગાઉ પણ ગેનીબેને બનાસકાંઠા એસપી પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તો સાથે જ તાજેતરમાં ગેનીબેનના ભાઈ જે દારૂ સાથે પકડાતા વિવાદ ઉભો થયો હતો અને હવે ફરી ગેનીબેનના પત્રથી તેઓ ચર્ચામાં આવ્યા છે. ફૂલલાઈન ઉપર સંવાદદાતા કિશોર અહીંયા જોડાઈ ચૂક્યા છે. કિશોર, જે રીતે આ વિગત સામે આવી રહી છે, ગેનીબેનની જે રજૂઆત હવે સામે આવી છે, શું છે વધુ અપડેટ્સ? જે ચોક્કસથી એટલી આપણે જણાવી દઉં કે ગેનીબેન દ્વારા એક હજી પત્ર છે, જે પત્ર લખવામાં આવ્યો છે જિલ્લા કલેક્ટરને. તે પત્રની અંદર તેમણે લખ્યું છે કે જિલ્લાની અંદર અલગ અલગ સમાજના જે લોકો છે જેમના પર દારૂના કેસો પણ થયેલા છે, તેમાં 9 જેટલા ઇસમોના નામ પણ લખવામાં આવ્યા છે અને એમની સામે પણ પાસાની કાર્યવાહી કરવા તેમજ તડીપાની કાર્યવાહી કેમ નથી કરવામાં આવી તેવો પ્રશ્ન પણ ઉપાડ્યો છે અને પાસાની કાર્યવાહી કરવા માટે તેમણે પત્ર પણ લખ્યો છે. ગેનીબેને અલગ સમાજના વ્યક્તિઓ ઉપર પાસા કરવાનો પત્ર લખતા આ જે પત્ર છે તે ચર્ચાનો વિષય પણ બન્યો છે અને અનેક લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. એટલી બિલકુલ વધુમાં તેમણે ઉમેર્યું છે કે જો કાયદેસરની કાર્યવાહી નહીં કરવામાં આવે તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ અમે કરીશું. તે મુદ્દે તેઓની વધુ કોઈ પ્રતિક્રિયા સામે આવી છે કિશોર? ચોક્કસથી, જ્યારે બનાસકાંઠા એસપી અને ગેનીબેનનો જે વિવાદ છે તે ચાલી રહ્યો છે તેને લઈને જે આ પત્ર પણ જે લખવામાં આવ્યો છે તેમનું ચોક્કસપણે કહેવું છે કે જો આ 9 જે ઇસમોના જે નામ લખ્યા છે તેમના ઉપર જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો કોંગ્રેસ દ્વારા અગાઉના કાર્યક્રમો પણ આપવામાં આવશે તેવું પણ તેમણે પત્રમાં લખ્યું છે. પરંતુ જ્યારથી આ પત્ર જે વાયરલ થયો છે તેને લઈને જે લોકોમાં પત્ર જે ચર્ચાનો વિષય પણ બન્યો છે. એટલી કિશોર, આભાર માહિતી બદલ.